નમસ્કાર મિત્રો હું પટલ્પેશ મેથ્સ ટ્રિકના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમને કોઈ સંખ્યા આપી હોય આ સંખ્યા નાની પણ હોય ને સંખ્યા ખૂબ મોટી પણ હોય અને તમને એમ કહેવામાં આવે કે આ જે સંખ્યા જે છે આપેલી સંખ્યા જે છે એના કુલ અવયવોની સંખ્યા લખો તો મિત્રો હું તમને આ વિડીયોમાં એક સરસ મજાની ટ્રીક શીખવાડવાનો છું કે તમે એના કુલ અવયવોની સંખ્યા સીધા જ લખી શકો છો મિત્રો તમને ખાતરી આપું છું કે આ ટ્રીક તમે તમારી શાળામાં નહીં અવયવની મિત્રો સંખ્યા સંખ્યા નાની હોય હોય કે મોટી એના કુલ અવયવોની સીધા જ કેવી રીતે મિત્રો આપેલી સંખ્યાના કુલ અવયવોની સંખ્યા શોધવાની ટ્રીક શીખવા માંગીએ છીએ આપણે આના માટે હું સૌથી પહેલા એક ખૂબ જ સહેલો દાખલો લઈશ આપણને સંખ્યા માની લો કે દસ આપી છે અને આ સંખ્યા દસના આપણે કુલ અવયવોની સંખ્યા શોધવી છે તો આપણી જે રૂટીન મેથડ છે આપણી જે ટ્રેડિશનલ મેથડ છે એમાં આપણે શું કરીએ છીએ કે આપણે સંખ્યા દસ લઈએ છીએ અને એના અવયવ લખીએ છીએ એક બે પંચા દસ પાંચ દુ દસ અને દસ એમ આ જે સંખ્યા દસ છે એના કુલ અવયવોની જે સંખ્યા છે મિત્રો ચાર થશે ઓકે હવે આ ટ્રીકમાં આપણે કેવી રીતે કામ કરવાનું છે એ જોઈએ હવે દસ છે દસના હું અવિભાજ્ય અવયવ પાડવાનો છું આ દસ દસનો ભાગ બે ચાલશે એટલે બે પંચા દસ હવે પાંચ છે અવિભાજ્ય છે એટલે પાંચ એકા પાંચ હવે હું શું કરીશ જુઓ મિત્રો અહીંયા લખીશ દસ અને દસના અવયવો શું પડ્યા તો બેની એક ઘાત બે એક વખત છે અને પાંચ એક વખત છે એટલે હું લખીશ દસ બરાબર બે પંચા દસ અથવા તો બેની એક ઘાત ગુણ્યા પાંચની એક ઘાત હવે મારે દસના કુલ અવયવોની સંખ્યા લખવી છે ડાયરેક્ટ આ મેથડને ફોલો કર્યા સિવાય તો હું લખીશ કુલ આવ્યોની સંખ્યા હવે અહીંયા આગળ ફક્ત ઘાતને ધ્યાનમાં લેવાની છે મિત્રો ફરી એક વખત કહી દઉં ફક્ત ઘાતને ધ્યાનમાં લેવાની છે અહીં જે ઘાત આવી હોય જે અહીં નીચે સંખ્યા કઈ આવે છે એની સાથે આપણે સંબંધ નથી પણ અહીં ઘાત કેટલી છે બે બેની કેટલી ઘાત છે એક તો આ એકમાં એક ઉમેરીશ ગુણ્યા આ પાંચ છે પાંચની કેટલી ઘાત છે એક તો આ એકમાં હું એક ઉમેરીશ હવે એકને એક થશે બે અને અહીં ગુણ્યા એકને એક થશે બે દુ ચાર મિત્રો દસના કુલ અવયવોની સંખ્યા જે છે મિત્રો ચાર થશે હવે તમને કેટલાક પ્રશ્નો થશે કે સાહેબ તમે તો અહીંયા આગળ અવયવો પાડ્યા આના તો આ રીતે અવયવો પાડી જ શકાય છે અને કુલ અવયવોની સંખ્યા શોધી જ શકાય છે પણ મિત્રો માની લો કે ખૂબ મોટી સંખ્યા હોય ઘણી મોટી દસ હજાર પચીસ હજાર લાખ તો એના કુલ અવયવોની સંખ્યા શોધવી હોય તો તમને આ ટ્રીક ખૂબ ઉપયોગી થશે આ ઉપરાંત તમે જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપો છો ત્યારે તમારે કુલ અવયવોની સંખ્યા ઘણી વખત લખવાની હોય છે અને એ વખતે તમે ઘણો સમય બગાડતા હો છો તો આ ટ્રીક તમને ખૂબ ઉપયોગી થશે મિત્રો ચાલો હજી એક બે દાખલા જોઈએ એટલે આ કન્સેપ્ટ વધુ ક્લિયર થઈ જાય મિત્રો દાખલો બીજો લઉં છું આમાં સંખ્યા હું ત્રીસ લઉં છું હવે ત્રીસના અવયવો લખીએ જુઓ મિત્રો શું તકલીફ થશે જુઓ એક પંદર દુ ત્રીસ એટલે બે બે વડે ભાગી શકાય છે ત્રણે દાંત્રીસ પાંચ છ ત્રીસ છ પંચા ત્રીસ દસ તારી ત્રીસ પંદર દુ ત્રીસ અને ત્રીસ હવે ત્રીસમાં જ આટલી બધી મહેનત પડી ગઈ ત્રીસ છે એમાં જ આટલી બધી મહેનત પડી ગઈ હવે આના કુલ અવયવની સંખ્યાઓ ઘણી જવું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ થયા ચલો હવે આ ટ્રીક ચેક કરી જોઈએ હું આ રીતે ત્રીસ છે ત્રીસને બે વડે ભાગી શકાય છે અથવા તો પંદર દુ ત્રીસ પંદરને ત્રણ વડે ત્રણ પંચા પંદર અને પાંચ એકા પાંચ હવે ત્રીસના અવયવો હું આ રીતે લખીશ અથવા ત્રીસના રીતે લખીશ બેની એક ઘાત ત્રણની એક ઘાત અને પાંચની એક ઘાત ત્રીસના કુલ અવયવની સંખ્યા શોધવી છે મળે ત્રીસના થર્ટીના તો કુલ અવયવોની સંખ્યા બરાબર દરેક ઘાતમાં એક એક ઉમેરી દઈશું અને ગુણાકાર વચ્ચે લખી દઈશું એક વત્તા એક ગુણ્યા એક વત્તા એક ગુણ્યા એક એક એકને એક બે ગુણ્યા એકને એક બે અને અહીં ફરી બે બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ મિત્રો તમે જોયું કે ત્રીસના અવયવ આપણને કુલ જે છે અવયવોની સંખ્યા જે છે આઠ છે અહીં તમે જોઈ શકો છો કુલ અવયવોની સંખ્યા આઠ છે આ તો ત્રીસ નાની સંખ્યા હતી એટલે તમે લખી શકો છો પણ માની લો કે બહુ મોટી સંખ્યા હોય તો એના અવયવો શોધવા આપણને ખૂબ મુશ્કેલી પડે ચાલો એક એવો દાખલો પણ જોઈએ ત્રીજો દાખલો મિત્રો પંદરસો લઉં છું હવે પંદરસોના મારે બધા જ અવયવો લખવા હોય તો ઘણા બધા થાય ખૂબ મહેનત પડે એવું પણ બને કે કોઈક અવયવ આપણે ચૂકી પણ જઈએ તો આ રીતની મદદથી આપણે ખૂબ સહેલાઈથી શોધી શકીએ છે જુઓ પંદરસોના પંદરસોને બે વડે ભાગી શકાય છે એટલે સાતસો પચાસ સાતસો પચાસને પણ બે વડે ભાગી શકાય એટલે ત્રણસો પંચોતેર ત્રણસો પંચોતેર છે ને ત્રણ વડે ભાગી શકાય છે એટલે એકસો પચીસ એકસો પચીસને પાંચ વડે આ તમને આવડે છે એટલે આમાં હું બહુ પડતો નથી પચીસને પાંચ વડે ભાગી શકાય પાંચું પાંચું પચીસ અને પાંચ એકા પાંચ હવે જો આ ટ્રીક પંદરસોના અવયવ લખવા હોય તો કેટલા બધા થશે અને આપણને ગણતા ગણતા મુશ્કેલી પણ પડે અને એકાદ ચૂકી પણ જોઈએ તો પંદરસો બરાબર બે કેટલી વખત છે બે વખત ત્રણ કેટલી વખત છે એક વખત એટલે બેની બે ઘાત ત્રણની એક ઘાત અને પાંચ કેટલી વખત છે ત્રણ વખત એટલે પાંચની ત્રણ ઘાત હવે તમને ખબર છે કુલ અવયવોની સંખ્યા જ્યાં પંદરસો છે અને કુલ અવયવની સંખ્યા ઘાતની અંદર એક ઉમેર દઈશ બે વત્તા એક એક વત્તા એક અને ત્રણ વત્તા એક અને આ સંખ્યાઓ વચ્ચે ગુણાકાર આવશે બે ને એક થશે મિત્રો ત્રણ ગુણ્યા એકને એક બે ગુણ્યા ને એક ચાર ચાર દો આઠ આઠ તારીખ ચોવીસ પંદરસો જે છે મિત્રો એના કુલ અવયવોની સંખ્યા ચોવીસ થાય તમે જોયું કે અહીં આગળ મેં અવયવો પાડ્યા નથી છતાં પણ લખી દીધા છે એના કુલ અવયવોની સંખ્યા ચોવીસ તમે અવયવ પાડીને ચેક કરી શકો છો આશા રાખું છું તમને આ ટ્રીક ખૂબ ઉપયોગી થશે અને સારી લાગી હશે